આપણે લેટ્સ રીડ વોર્મા ટોપિક 4 લવ્ય લેટ એસ થી વળી ગયા આજે આપણે યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ અને છેલ્લો યુનિટ છે આપણો આ આગળના ભાગનો આપણો આ છેલ્લો યુનિટ છે 5 ઇંગ્લિશ પ્લસ એમાં મિત્રો એક્ટિવિટી 1 માં એ બી સી અને ડી નો આજે આપણે અભ્યાસ કરવાના છે એટલે કે આપણે એક્ટિવિટી 1 જે છે એ કમ્પ્લીટ કરવાના છે તો મિત્રો એક્ટિવિટી 1 એમાં છે વર્ક ઇન પેર્સ ગ્રુપમાં કામ કરો ટેક અ રોલ એક રોલ બનાવવાનો છે કરો લેવાનો છે અને એક્ટ ધીસ ડાયલોગ અને આ જે સંવાદ છે એને ભજવો એ મિત્રો અહીંયા આપણી એક્ટિવિટી 1 એ જે છે એમાં એક છોકરી અને દુકાનદાર બેના વચ્ચેનો જે સંવાદ થાય છે એ સંવાદ આપણે ગ્રુપમાં કામ કરવાનું ગ્રુપમાં એટલે કે એક કરતાં વધુ વ્યક્તિઓ એને આપણે ગ્રુપ કહીએ છીએ તો ગ્રુપમાં કામ કરી અને આપણા મિત્રો અને એક કોઈ દુકાનદાર બનાવો બીજા બીજી છોકરી હોય તો એ દુકાનદાર જોડે વાત કરે દુકાનદાર છોકરી જોડે વાત કરે છે એવો એક સંવાદ આપણે બનાવવાનો છે તો જોઈએ આપણે અહીંયા આપણને જે સંવાદ આવ્યો છે એ સંવાદ આપણે રીડ કરીએ છીએ અને સાથે સાથે એને સમજતા પણ જઈએ છીએ ઈશા વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ્સ મિત્રો ફિંગર પપેટ્સથી તમે વાકેફ છો કદાચ જો તમે જોઈ હોય તો આના પહેલાં ઇંગ્લિશની જ્યારે જૂની બુક હતી એની ઉપર ફિંગર પપેટની ચિત્ર જ આપણું ફિંગર પપેટનું દોરીને આવેલું હતું ફિંગર પપેટ એટલે કે આપણી જે આંગળીઓ છે એ આંગળીઓ ઉપર એમાં જે કાર્ડ પેપર આવે છે એ કાર્ડ પેપર ઉપર મોઢા નાક આંખ બધું દોરી અને એ આંગળીના માપની પપેટ બનાવવાની હોય છે બરાબર છે કઠપૂતળી આપણે જેને કહીએ છીએ બરાબર આંગળીની કઠપૂતળીઓ અને પછી એને આપણી આંગળી ઉપર પહેરવાની હોય છે એને આપણે કહીએ છીએ ફિંગર પપેટ તો ઈશાને આંગળીની કઠપૂતળીઓ બનાવી છે સિનેટ્સ સમટીરિયલ એના માટે એને થોડી ચીજવસ્તુઓની જરૂર છે મટીરિયલ એટલે ચીજવસ્તુઓ સી ઇઝ એટ અ સ્ટેશનરી શોપ તે સ્ટેશનરીની દુકાનમાં છે શોપકીપર છે હવે મિત્રો ઈશા અને શોપકીપર આ બંને વચ્ચેનો સંવાદ શરૂ થાય છે ઈશાની ઈચ્છા શું છે તો આંગળીની કઠપૂતળીઓ બનાવવી છે અને આંગળીની કઠપૂતળીઓ બનાવવા માટે એને થોડીક વસ્તુની જરૂર છે અને એ વસ્તુ લેવા માટે એ સ્ટેશનરીની દુકાને જાય છે જ્યાં મિત્રો આપણે નોન કે પેન કે પેન્સિલ રબર ઇરેઝરની જરૂર હોય છે બરાબર છે તો આપણે ક્યાં જઈએ છીએ આપણે સીધા જ સ્ટેશનરીની દુકાનમાં જઈએ છીએ તે ઈશા પણ સ્ટેશનરીની દુકાનમાં જાય છે ત્યાં એ શોપકીપર સાથે વાતચીત કરે છે એનો સંવાદ આપણને આપેલો છે શોપકીપર સે વોટ ડુ યુ વોન્ટ તારે શું જોઈએ છે ઈશા સે આઈ વોન્ટ કાર્ડ પેપર્સ એને શું જોઈએ છે કાર્ડ પેપર એ લિસ્ટ આપે છે આપણું જે જોઈએ છે વસ્તુ બોલે છે કે મારે કાર્ડ પેપર કલર પેન્સિલ એટલે કે રંગીન પેન્સિલ અ પેર ઓફ સીઝર્સ એટલે કે કાતર એન્ડ અ ગ્લુ બોટલ અને ગુંદરની સીસી આ વસ્તુ મારે જોઈએ છે શોપકીપર સે હાઉ મેની કાર્ડ પેપર્સ ડુ યુ વોન્ટ તારે કેટલા કાર્ડ પેપર જોઈએ છે હવે દુકાનદારે એક એક વસ્તુ એને જેમ જેમ આપે છે એમ એમ પૂછે છે કે તારે આ વસ્તુ કેટલી જોઈએ છે એમ તો સૌથી પહેલાં એ પૂછે છે કે તારે કાર્ડ પેપર કેટલા જોઈએ છે ઈશા સે ટુ ઈશા શું કહે છે કે મારે બે કાર્ડ પેપર જોઈએ છે શોપકીપર સે હાઉ મેની કલર પેન્સિલ્સ ડુ યુ વોન્ટ તારે કેટલી રંગીન પેન્સિલ જોઈએ છે તો ઈશા સે થ્રી બ્લેક રેડ એન્ડ યલો થ્રી એટલે કે ત્રણ જોઈએ છે બ્લેક એટલે કે કાળી રેડ એટલે લાલ એન્ડ યલો એટલે કે પીળી એવી ત્રણ પેન્સિલ મારે જોઈએ છે શોપકીપર સે હિયર ધે આર આ રહી તે એ દુકાનદારે એને ત્રણ કલરની પેન્સિલ આપી કે આ રહી તે ઈશા સે એન્ડ ઓલ્સો અ ગ્લુ બોટલ જે ગુંદરની સીસી છે એ પણ જોઈએ છે શોપકીપર સે 50 ml ઓર 100 ml બોટલ એટલે કે 50 ml બોટલ જોઈએ છે કે 100 ml ઈશા સે 50 ml એટલે કે 50 ml બોટલ જોઈએ છે શોપકીપર સે ફાઇન હિયર ઇટ ઇઝ આ રીતે ટેક ધે લે આ ઈશા સે અંકલ હાઉ મચ ઇઝ ધ બિલ બિલ કેટલું થયું હાઉ મચ ઇઝ ધ બિલ બિલ કેટલું થયું શોપકીપર સે 80 રૂપીઝ 80 રૂપિયા
गणी लो। शॉपकीपर से थैंक यू, दुकानदारी कहूँ तारो आभार। तो आ रीते मित्रों अपने एक्टिविटी वन में जे ए छे एने आ रीते ग्रुप में काम करी अने बुझावानी छे। आ एक्टिविटी ने मित्रों तमे घरे तमारा मित्र साथे पण बजावी शको छो, कारण के आमां बे ज व्यक्तिनी जरूर छे। एक ने कस्टमर बनावानो छे अने एक ने शॉपकीपर बनावाना छे, एटले के दुकानदार बनावाना छे। अने आ रीते आपणे आपणी एक्टिविटी ने बजावानी छे, एक डायलॉग बनावानो छे। अने आ रीते मित्रों तमे जो बजावशो आ एक्टिविटी ने अने आ रीते तमे संवाद एक बीजा साथे बोलशो तो तमारो इंग्लिश नो जे वाचवानो मुहावरो छे ए पण हशे। साथे साथे डायलॉग केवी रीते बनावो, कई रीते प्रश्न पूछो अने एनो जवाब केवी रीते आपवो ए पण तमने आवडशे। हवे मित्रों बीमा छे वर्क इन पेर्स, ग्रुप में काम करो। आ एक्टिविटी जे छे मित्रों आपणे ग्रुप में करवानी छे, बराबर छे। पण एक्टिविटी में शुं करवानुं छे ए हुं तमने समजावुं छुं कि वर्क इन पेर्स ग्रुप में काम करो। रीड दीज डिटेल्स, जे माहिती आपी छे एने वांचो। फ्रेम क्वेश्चन्स एंड आंसर्स, अने पछी एना जे प्रश्नो छे ए प्रश्नो वांची, એટલે મતલબ કે પ્રશ્નો બનાવો અને એના આન્સર આપો। મિત્રો અહીંયા જે આપણે બુકમાં લખવાનું છે એ ટોપિક તમે ગ્રામરમાં ભણી ગયા છો, હાઉ મચ એન્ડ હાઉ મેની। આપણો જે ટોપિક હતો ફોર, હાઉ મચ એન્ડ હાઉ મેની જે આપણે ગ્રામરમાં ભણ્યા છીએ એ ટોપિકમાં આપણે જોયું છે મિત્રો કે હાઉ મેની કોના માટે આપણે વાપરીએ છીએ। તો હાઉ મેની આપણે કે જે વસ્તુને કાઉન્ટ કરી શકીએ છીએ આપણે, એક બે ત્રણ ચાર પાંચ એમ જે વસ્તુને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ એના માટે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ। અને જે વસ્તુને આપણે કાઉન્ટ નથી કરી શકતા, મતલબ કે જે વસ્તુ દ્રવ્ય કે જથ્થો બતાવે છે એના માટે આપણે હાઉ મચ વાપરીએ છીએ, બરાબર છે મિત્રો। તો આપણી એક્ટિવિટી જે બી છે એ એક્ટિવિટી આપણે બુકમાં જ પૂરવાની છે, તો મારી સાથે તમારે પણ આ એક્ટિવિટી બુકમાં પૂરવાની છે, બરાબર છે મિત્રો। અને હું જે રીતે તમને સમજાવું છું એ રીતે તમારે સમજી જવાના છે કે કઈ રીતે પ્રશ્નો હાઉ મેનીથી બનાવીશું અને કઈ રીતે પ્રશ્નો હાઉ મચથી બનાવીશું, અને એ રીતે તમારે પ્રશ્નો મારી સાથે બનાવવાના છે અને એના આન્સર પણ લખવાના છે। તો મિત્રો મારી સાથે તમે પણ તમારી બુક ખોલીને બેસો તો મારી જોડે તમે પણ લખી શકો આન્સર અને ક્વેશ્ચન। વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી વન બીમાં આપણે પહેલું વાક્ય જોઈએ, પેન્સિલ્સ બોક્સ અને ટેન, બરાબર છે। તો સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન બનાવવાનો છે, જે આપણને એક્ઝામ્પલ જ છે એનો જવાબ આપણને પ્રશ્નો અને જવાબ બંને આપેલું છે। તો પેન્સિલ એવી વસ્તુ છે કે જે આપણે ગણી શકીએ છીએ, અને મિત્રો ગ્રામરનો ટોપિક જ્યારે ચાલ્યો છે ત્યારે મેં તમને કહ્યું હતું કે જે વર્ડ્સની પાછળ આપણે એસ લગાડીએ છીએ તે આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ, એ ટ્રીક પણ મેં તમને આપેલી જ હતી। તો અહીંયા પેન્સિલ્સ છે તો હાઉ મેની પેન્સિલ્સ આર ધેર ઇન ધ બોક્સ, બોક્સમાં કેટલી પેન્સિલ છે, તો આન્સરમાં લખવાનું છે ટેન, બરાબર છે મિત્રો। હવે સેકન્ડ વાક્ય છે આપણું, વોટર બોટલ અને 300 ml, બરાબર છે। હવે વોટર મિત્રો દ્રવ્યવાચક છે, આના માટે આપણે હાઉ મચ વાપરીશું, તો હાઉ મચ વોટર, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ, ઓકે, બોટલમાં કેટલું પાણી છે, તો આપણને આન્સર આપી દીધો છે 300 ml, એટલે કે 300 ml। હવે આપણું ત્રીજું વાક્ય છે, આઈસ્ક્રીમ પેકેટ અને 10, બરાબર છે। તો હાઉ મેની આઈસ્ક્રીમ્સ, ઓકે, આઈસ્ક્રીમ માટે આપણે પેકેટના અર્થમાં લીધું છે એટલે હાઉ મેની વાપરીશું, તો હાઉ મેની આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પેકેટ, ઓકે, પાછળ આપણે કરીશું પ્રશ્નાર્થ ચિહ્ન કે પેકેટમાં કેટલી આઈસ્ક્રીમ છે, મતલબ કે એના કપ કેટલા છે એમ। તો એ કપ તો મિત્રો આપણે ગણી શકીએ, બરાબર છે, કે આઈસ્ક્રીમના કપ કેટલા છે એમ, તો એનો આન્સર આપણને આપ્યો છે 10, ઓકે। ફોર આપણું વાક્ય છે, ડેઝ યર અને
365 के वर्षना दिवसों के 365 तो एना माटे पण आपणे हाउ मेनी वापरीशू हाउ मेनी डेज आर देर इन अ यर एक वर्षना दिवसों के तो मित्रों अपने खबर छे के 365 बराबर छे। तो अहीं आ मित्रों जे चार वाक्यों छे ए चार वाक्यों में एक प्रश्न अने एनो एक आंसर हतो। हवे पछीनुं जे पांचमुं वाक्य छे आपणने एक्जाम्पल तरीके आपेलुं छे जुओ तमे के टी पैकेट 500 ग्राम्स अने रूपीज 250 बराबर छे। तो पहलो प्रश्न बनायो छे के हाउ मच टी इज देर इन धीस पैकेट बराबर छे के आ पैकेट में केटली चा छे तो 500 ग्राम अने हाउ मच इज फॉर धीस पैकेट आ पैकेटनू शू छे एटले के किंमत शू छे तो 250 रुपया। ए रीते हवे आपणे आगळ वाक्यो जोईए तो जुओ मित्रों अहीं आपणुं छठ्ठुं वाक्य छे के शॉप बार्स पैकेट बराबर छे तो 4 अने रूपीज 36। हवे सौथी पहेला आपणे हाउ मेनी थी वाक्य बनाईशुं तो हाउ मेनी शॉप बार्स आर देर इन द पैकेट ओके तो एनो आंसर आपने आपेलो छे 4 ओके। हवे आपणे एनी किंमत पूछवानी छे अने मित्रों किंमत ज्यारे पूछवानी होय ने त्यारे हाउ मच नो उपयोग थाय छे के हाउ मच फॉर धीस पैकेट ओके के आ पैकेटनी किंमत शू छे तो एनो आंसर लखवानुं छे आपणे रूपीज 36। ए रीते आगळ सातमुं वाक्य छे शेम्पू स्केट अने रूपीज 3 शेम्पू अने आ मित्रों आनो अर्थ थाय छे पाउचनी जे आपणे एक के बे रुपियामां जे आपणने शेम्पूनो पाउच मळे छे એ પાઉચ કોથળીના અર્થમાં લીધું છે બરાબર છે। તો આને આપણે બે પ્રશ્ન નહીં બનાવી શકીએ આનો એક જ પ્રશ્ન બનશે અને એનો એક જ આન્સર છે બરાબર છે। ભલે આપણને બ્લેન્ક્સ 4 આપી છે પણ આનો આન્સર એક જ બનશે અને આનો જવાબ પણ આપણને એક જ મળશે। તો હાઉ મચ ફોર ધીસ શેમ્પૂ સ્કેટ હાઉ મચ ફોર ધીસ શેમ્પૂ સ્કેટ બરાબર છે કે શેમ્પૂના પાઉચનું શું છે તો રૂપીઝ 3 એટલે કે 3 રૂપિયા છે એના પછીનો કોઈ સેકન્ડ આન્સર એમાં બનતો નથી। આઠમો છે 8 GB પેન ડ્રાઈવ મિત્રો પેન ડ્રાઈવના પ્રકાર હોય છે બરાબર છે તમારે જેટલા જીબીની પેન ડ્રાઈવ જોઈતી હોય એટલા જીબીની તમને પેન ડ્રાઈવ મળે પ્રાઇઝ અને રૂપીજ 300 બરાબર છે। તો આમાં પણ બે જ પ્રશ્નો બનશે કે હાઉ મચ ફોર ધીસ પેન ડ્રાઈવ હાઉ મચ ફોર ધીસ પેન ડ્રાઈવ ઓકે અથવા તો તમે એવું પણ લખી શકો કે હાઉ મચ ફોર ધીસ 8 GB પેન ડ્રાઈવ હાઉ મચ ફોર ધીસ 8 GB પેન ડ્રાઈવ એટલે કે એની કિંમત શું છે તો મિત્રો એની કિંમત આપણને આપી છે કે રૂપીઝ 300 ઓકે બાકીના કોઈ પ્રશ્નો આમાં બનતા નથી। એના પછી છે વેટ એટલે ઘઉં શેક એટલે કોથળો 100 kg વજન છે અને એની કિંમત છે રૂપીઝ 2400। તો આમાં આપણે ચાર આપણને બે શબ્દો આપેલા છે અને એક વજન અને રકમ આપેલી છે તો આમાંથી આપણે બે ક્વેશ્ચન અને બે આન્સર બનાવી શકીશું। તો સૌથી પહેલાં આપણે બનાવીએ કે હાઉ મચ વેટ ઇઝ
देर इन द शेक कोथड़ा में केटला घऊं छे तो एनो आंसर मित्रों आपने आप्यो छे के 100 केजी एटले के 100 किलो बराबर छे। हवे आपणे एनी किंमत पूछवानी छे तो हाउ मच फॉर दीस पैकेट एटले के सॉरी शेक तो मित्रों आनो आंसर बनशे के हाउ मच फॉर दीस शेक एटले के आ कोथड़ानी किंमत शू छे तो एनी किंमत आपी छे आपणने रूपीज 2400 ओके। एना पछी आपणे 10મું વાક્ય જોઈએ આઈપોડ મેમરી અને 4GB બરાબર છે મિત્રો આઈપોડથી તમે વાકેફ છો તો આન્સર બનશે કે હાઉ મચ ઇઝ ધ મેમરી ઇન ધીસ આઈપોડ ઓકે તો એની એનો મેમરી પાવર કેટલો છે કેટલું કરી શકે છે સ્ટોરેજ તો 4GB તો મિત્રો આમાં પણ આપણો એક ક્વેશ્ચન અને એક આન્સર બનશે બરાબર છે આનો આન્સર 4GB આપણે લખ્યો છે। હવે આપણે જોઈએ કે એક્ટિવિટી 1C રીડ ધીસ એડવર્ટાઇઝમેન્ટ જે આપણને આ જાહેરાત આપી છે એ આપણે વાંચવાની છે। આર યુ અ મ્યુઝિક લવર તમે સંગીતના ચાહક છો બરાબર છે। શાઉલ્સ ઓફ એન્ટરટેઇનમેન્ટ મનોરંજન બરાબર છે। સિંગર છે આદિત્ય નાઇક એન્ડ અંજના યાજ્ઞિક આના સિંગર એટલે ગાયન કલાકાર છે। ગીતાર વગાડશે અભિમન્યુ ડ્રમ વગાડશે મુનફ પટેલ અને ફ્લુટ એટલે કે વાંસળી વગાડશે નિનંદ બરાબર છે। શોઝનો ટાઈમ છે સેટરડે એન્ડ સન્ડે 8-19 એપ્રિલ બરાબર છે 18-19 એપ્રિલ એ એનો શોનો ટાઈમ છે બરાબર એટલે કે એ તારીખે બે દિવસનો સમય છે અને સમય જોવા જવા માટેનો સમય શું છે તો સવારના 10 વાગે બપોરના 2 વાગે અને રાત્રે 8 વાગે। હવે અહીંયા એની ટિકિટ કેટલી છે તો 250 રૂપિયા છે સામાન્ય લોકો માટે કે જો બધાને જોવા જવાનું હોય કોઈ બહારના લોકોને તો 250 રૂપિયા એની ટિકિટ છે પણ જો વિદ્યાર્થીઓને જોવા જવું હોય તો મિત્રો એની પ્રાઇસ છે 120 રૂપિયા એટલે કે સ્ટુડન્ટ માટે 120 રૂપિયા છે। હવે શું કરવાનું છે મિત્રો તો આ એડવર્ટાઇઝમેન્ટ આપણને જે આપેલી છે એના ઉપરથી આપણે એક્ટિવિટી 1Dમાં કેટલાક ક્વેશ્ચન આપ્યા છે એ ક્વેશ્ચનના આપણે આન્સર આપવાના છે તો જોઈએ મિત્રો આપણે જોઈએ આપણે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલો પ્રશ્ન છે કે ઓન વિચ ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ બરાબર છે તમે આ મ્યુઝિક કોન્સર્ટમાં ક્યારે જઈ શકો છો તો મિત્રો આપણે એડવર્ટાઇઝમેન્ટમાં જોયું છે કે સેટરડે એન્ડ સન્ડે તો આપણને યુથી પ્રશ્ન પૂછવો છે તો જવાબ આપણે આપીશું વિથી કે વી કેન ગો ફોર અ મ્યુઝિક કોન્સર્ટ ઓન સેટરડે એન્ડ સન્ડે શનિવાર અને રવિવાર બેમાંથી કોઈ પણ એક દિવસે આપણે જઈ શકીએ છીએ। બીજો પ્રશ્ન છે આપણો કે હાઉ મેની શોઝ આર ધેર ત્યાં કેટલા શો છે મતલબ કે કયો કયો ટાઈમ છે તો મિત્રો આપણે જોયું છે એડવર્ટાઇઝમેન્ટમાં બરાબર છે કે 3 ટાઈમ છે 10 વાગ્યાનો 2 વાગ્યાનો બપોરના અને રાતના 8 વાગ્યાનો તો દેર આર 3 શોઝ ઓકે। ત્રીજો પ્રશ્ન છે આપણો કે હાઉ મચ વિલ યોર મધર પે ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ જો તમારી મમ્મીને આ મ્યુઝિક સંગીત કોન્સર્ટ જોવા જવું હોય કે સાંભળવા જવું હોય તો કેટલા પૈસા ચૂકવવા પડશે તો મિત્રો આપણે જોયું છે કે આમ લોકો માટે છે 250 રૂપિયા અને સ્ટુડન્ટ માટે છે 120 રૂપિયા તો આપણને યોર મધર કયું છે તો એનો આન્સર આપણે માય મધરથી આપીશું માય મધર વિલ પે
रुपीज 250 फॉर द म्यूजिक कॉन्सर्ट। ओके, चौथो प्रश्न है आपड़ो, हाउ मच विल अ क्लास 18 स्टूडेंट पे फॉर द शो। आठमा धोरणना विद्यार्थी, आठमा धोरणनो विद्यार्थी छे, एने जो आ शो जोवा जवू होय तो एने केटला रुपया चूकववा पड़े, तो एना माटे मित्रों छे के विद्यार्थी माटे ऑफर एटले के डिस्काउंट छे के 120 रुपया। तो अ क्लास 18th स्टूडेंट विल पे रुपीज 120 फॉर द शो। ओके, आ शो माटे एने 120 रुपया चूकवा पड़े। पांचमो प्रश्न छे आपड़ो, हाउ मेनी सिंगर्स आर देर, गायन कलाकारों केटला छे। तो आपणे जोई मित्रों के गायन कलाकारों बे छे, आदित्य नाइक एंड अंजना याज्ञिक। तो आपणे लखीशुं के देर आर टू सिंगर्स, सॉरी देर आर टू सिंगर्स, बराबर छे, बे गायन कलाकारों छे। छठो प्रश्न छे, हु आर द सिंगर्स, गायन कलाकारों कोण छे, मतलब के एमना नाम शुं छे। तो आदित्य नाइक एंड अंजना याज्ञिक आर द सिंगर्स। ओके, अने सातमो अने छेल्लो आपणो प्रश्न छे के विच इंस्ट्रूमेंट्स डू द आर्टिस्ट यूज, जे कलाकारो छे એ કયા સંગીતના સાધનોનો ઉપયોગ કરશે। તો એમાં પણ મિત્રો આપણે જોયું છે કે ગિટાર, ડ્રમ અને ફ્લુટનો ઉપયોગ કરવાનો છે। તો આપણે આન્સર લખીશું કે ધ આર્ટિસ્ટ યુઝ ગિટાર, ડ્રમ એન્ડ ફ્લુટ। ઓકે મિત્રો, તો અહીં આપણી એક્ટિવિટી 1A, B, C અને D ચાર આપણે પૂરી કરી છે, બરાબર છે, મતલબ કે એક્ટિવિટી તો એક જ છે પણ એના જે ચાર ઓપ્શન છે ABCD એટલે કે ચાર ભાગ છે, એ ચારે ભાગ આપણે પૂરા કર્યા છે। એમાં મિત્રો તમારે એક્ટિવિટી 1માં બી, ઓકે, બી અને ડી આ બંને જે ક્વેશ્ચન છે એ તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં ફરજિયાત લખવાના છે। નેક્સ્ટ વિડીયોમાં એક્ટિવિટી 2 જોઈશું। થેન્ક યુ।